નમસ્કાર મિત્રો ટેટ વન અને ટેટ ટુની તૈયારી કરનાર વિદ્યાર્થી મિત્રો માટે તેમજ તલાટી જુનિયર ક્લાર્ક અને અન્ય પરીક્ષા માટે અતિ મહત્વપૂર્ણ સામાજિક વિજ્ઞાન ધોરણ સાત પ્રથમ સત્રના તમામ પ્રશ્નો એક જ વિડીયોમાં જોશું તો સંપૂર્ણ વિડીયો જોઈ લેજો અને વિડીયોને લાઈક કરવાનું શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂ કરીએ પ્રથમ પ્રશ્નથી પ્રથમ પ્રશ્ન છે હર્ષવર્ધનની બહેનનું નામ શું હતું હર્ષવર્ધનની બહેનનું નામ હતું રાજ્યશ્રી હર્ષે ક્યાં બોધ સાધુ ની મદદથી રાજ્યશ્રીને દુશ્મનના કારાગરમાંથી માંથી મુક્ત કરી હતી દિવાકર રાજા દેવગુપ્ત ક્યાંનો રાજા હતો માળવાનો ચોથો પ્રશ્ન હર્ષવર્ધનના સમયમાં કઈ વિદ્યાપીઠની બહુ નામના હતી જવાબ છે એ નાલંદા વિદ્યાપીઠ હર્ષની બહેનને કેદ કરનાર રાજવી કોણ હતો હર્ષની બહેનને કેદ કરનાર રાજવી હતો દેવગુપ્ત હર્ષે રાજ્યનો વહીવટ કરવા માટે કેટલા મંત્રીઓ નિમ્યા હતા સાત હર્ષવર્ધનના સમયમાં યોજાયેલ છઠ્ઠી ધર્મ પરિષદમાં કયો ચીની મુસાફર હાજર રહ્યો હતો જવાબ છે સી યુએન સંઘ ચાલુક્ય વંશના કયા રાજાએ અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો હતો ચાલુક્ય વંશના કયા રાજાએ અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો હતો જવાબ છે બી પુલિકેશ પહેલાએ હર્ષ કયા સ્થળે દર પાંચ વર્ષે ધર્મ પરિષદ બોલાવતો હતો પ્રયાગ નામના સ્થળે હર્ષના દરબારને શોભાવનાર સંસ્કૃતનો મહાકવિ કોણ હતા ચીની મુસાફર યુએન સાંગના નાલંદા વિદ્યાપીઠમાં કેટલા વર્ષ રોકાયો હતા પંદર વર્ષ યુએન સાંગની નોંધ પ્રમાણે હર્ષના રાજ્યોમાં કુલ કેટલા બોધ મઠો હતા જવાબ છે બી સો પુલકેશી પહેલાના ધ્વજમાં સાનું ચિહ્ન હતું વરાહ અવતારનું હર્ષના સમયમાં જમીન મહેસૂલ પેટે ઉપજનો કેટલો ભાગ લેવામાં આવતો હતો છઠ્ઠો ભાગ ક્યાં બૌદ્ધ સાધુ નાલંદા વિદ્યાપીઠના પ્રખ્યાત રસાયણશાસ્ત્રી હતા નાગાર્જુન વાતાપીનો મહાપ્રતાપી રાજા કોણ હતો વાતાપીનો મહાપ્રતાપી રાજા હતો પુલિકેશ બીજો નાલંદા વિદ્યાપીઠના નિભાવ ખર્ચ પેટે હર્ષવર્ધને કેટલા ગામ ભેટમાં આપ્યા હતા સો ગામ ભેટમાં આપ્યા હતા હર્ષવર્ધન કયા સમયમાં થઈ ગયો થી સુડતાલીસ ના સમયમાં પુલિકેશ બીજાએ કેટલા વર્ષ રાજ્ય કર્યું હતું પુલિકેશ બીજાએ કેટલા વર્ષ રાજ્ય કરેલું હતું ત્રીસ વર્ષ ક્યુ શહેર પ્રાચીન સમયમાં ભૃગુ કચ્છ કહેવાતું હતું ભરૂચ પૃથ્વી કોની આસપાસ ફરે છે પૃથ્વી છે આસપાસ ફરે છે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તેને શું કહેવામાં આવે છે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તેને શું કહેવામાં આવે છે પરિભ્રમણ પરિભ્રમણને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે પરિભ્રમણને બીજા નામે ઓળખવામાં આવે છે ધરીભ્રમણ પૃથ્વી સૂર્યની ફરતી ફરે છે તેને શું કહેવામાં આવે છે પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ફરે છે તેને શું કહેવામાં આવે છે પરિક્રમણ પરિક્રમણને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે પરિક્રમણને શું કહેવામાં આવે છે વાર્ષિક ગતિ પણ કહેવાય છે પૃથ્વી પોતાની ધરી પર કલાકના કેટલા કિમીની ઝડપે ફરે છે સોળસો સિત્તેર કિલોમીટર પ્રતિ ઝડપે ફરે છે ત્યાર પછીનો પ્રશ્ન પૃથ્વી પોતાની ધરી પર એક ચક્ર પૂર્ણ કરતા કેટલો સમય લે છે પૃથ્વીને પોતાની ધરી પર એક ચક્ર પૂર્ણ કરવા માટે ચોવીસ કલાક લાગે છે પૃથ્વી સૂર્યની પરિક્રમા કરતા આશરે કેટલો સમય લે છે પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ફરે છે ત્યારે કેટલો સમય લે છે ત્રણસો પાસાઠ દિવસ એટલે કે એક વર્ષ પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશે નમેલી છે પૃથ્વી પોતાની ધરી પર ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશના ખૂણે નમેલી છે પૃથ્વીને સૂર્યની પરિક્રમા કરતાં ત્રણસો પાસાઠ દિવસ લાગે છે આ સમયગાળાને આપણે શું કહીએ છીએ ત્રણસો પાસઠ દિવસ એટલે કે એક વર્ષ પૃથ્વીની કક્ષા ક્યાં આકારની છે પૃથ્વીની કક્ષા છે લંબ ગોળાકાર પૃથ્વી એક મિનિટમાં કેટલા કિમીના ઝડપે સૂર્યની પરિક્રમા કરે છે પૃથ્વી એક મિનિટમાં કેટલા કિમીની ઝડપે સૂર્યની આસપાસ ફરે છે સત્તરસો ને સાઠ કિમીની ઝડપે સૂર્યની પરિક્રમા કરે છે ચંદ્ર કોની પ્રદક્ષિણા કરે છે ચંદ્ર છે એ પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે પૃથ્વી કક્ષાની સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે અંશનો ખૂણો બનાવે છે અંધકાર અને પ્રકાશને છેદતી બંને ધ્રુવોને જોડતી એક સીધી રેખા સ્પષ્ટ થાય છે તેને શું કહેવામાં આવે છે તેને કહેવાય છે પ્રકાશ વર્તુળ એકવીસમી જૂને કયા વૃત્ત પર સૂર્યના કિરણો સીધા પડે છે કર્ક વૃતમાં બાવીસમી ડિસેમ્બરે ક્યાં વૃત્ત પર સૂર્યના કિરણો સીધા પડે છે મકર વૃત્તમાં એકવીસમી માર્ચથી ત્રેવીસમી સપ્ટેમ્બર ઉત્તર ગોળાર્ધમાં કઈ ઋતુ જોવા મળે છે જવાબ છે સી ઉનાળો ત્યાર પછીનો પ્રશ્ન એકવીસમી માર્ચ થી ત્રેવીસમી સપ્ટેમ્બર દક્ષિણ ગોળાર્ધમાં કઈ ઋતુ અનુભવાય છે શિયાળો કયા દેશને મધ્યરાત્રિના સૂર્યનો દેશ કહેવામાં આવે છે મધ્યરાત્રિનો સૂર્યનો દેશ કહેવાય છે નોર્વે કોણ કાયદો બનાવે છે અને તેને અમલ કરાવે છે સરકાર ધારાસભાનું નીચલું ગૃહ ક્યુ છે ધારાસભાનું નીચલું ગૃહ છે વિધાનસભા સરકારનું ક્યુ અંગ કાયદા ઘડે છે સરકારનું ક્યુ અંગ કાયદા ઘડે છે ધારાસભા ધારાસભાનું ઉપલું ગૃહ ક્યુ છે ધારાસભાનું ઉપલું ગૃહ છે વિધાન પરિષદ રાષ્ટ્રીય સ્તરે કામ કરતી સરકારને શું કહેવામાં આવે છે રાષ્ટ્રીય સ્તરે કામ કરતી સરકારને કહેવાય છે કેન્દ્ર સરકાર ત્યાર પછીનો પ્રશ્ન રાજ્ય સરકારમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી રાજ્ય સરકારમાં કોનો સમાવેશ થતો નથી રાષ્ટ્રપતિનો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને કોણ અનુદાન આપે છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને કોણ અનુદાન આપે છે રાજ્ય સરકાર સરકારનું ક્યુ અંગ કાયદાનો અમલ કરાવે છે સરકારનું ક્યુ અંગ કાયદાનો અમલ કરાવે છે કારોબારી નીચેનામાંથી કયું ક્યુ કાર્ય કાયદા દ્વારા પ્રતિબંધિત છે રસ્તા પર ફટાકડા ફોડવા કાયદાનો ભંગ કરનારને ક્યુ અંગ સજા કરે છે કાયદાનો ભંગ કરે તેને કોણ સજા આપે છે ન્યાયતંત્ર નીચેનામાંથી ક્યુ અંગ રાજ્ય સરકારનું નથી ક્યુ અંગ રાજ્ય સરકારનું નથી કે રાજ્યસભા ક્યુ તંત્ર ન હોય તો સર્વત્ર મારે તેની તલવાર જેવી પરિસ્થિતિ સર્જાય છે ન્યાયતંત્ર ત્યાર પછીનો પ્રશ્ન ન્યાયતંત્રમી સદીના સમયગાળાને શું કહે છે સદીના સમયગાળાને કહેવાય છે પૂર્વ મધ્યયુગ હર્ષ પછી કનોજમાં કયા વંશ રાજ્ય સ્થપાયું હર્ષ પછી કયા વંશ રાજ્ય સ્થપાયું પ્રતિહાર ઉજ્જૈન અને ધારાનગરી કયા રાજ્યના મુખ્ય બે શહેરો હતા ઉજ્જૈન અને ધારાનગરી છે એ માળવા રાજ્યના મુખ્ય બે શહેરો હતા નીચેનામાંથી કયું રાજ્ય ઉત્તર ભારતમાં ન હતું જવાબ છે ડી ચોલ પ્રતિહાર વંશનો શક્તિશાળી શાસક કોણ હતો પ્રતિહાર વંશનો શક્તિશાળી શાસક હતો મિહિર ફોજ બંગાળમાં ખાલી જગ્યા વંશનું અને બિહારમાં ખાલી જગ્યા વંશનું શાસન હતું જવાબ છે સી પાલ અને સેન બંગાળમાં પાલ વંશનું શાસન હતું અને બિહારમાં સેન વંશનું શાસન હતું પલ્લવ વંશનો શક્તિશાળી શાસક કોણ હતો પલ્લવ વંશનો શક્તિશાળી શાસક હતો નરસિંહ વર્મા ત્યાર પછીનો પ્રશ્ન નરસિંહ વર્માએ રાજધાની કાચીમાં ક્યુ મંદિર બંધાવ્યું હતું કાચીમાં ક્યુ મંદિર બંધાવ્યું હતું કૈલાસનાથ નીચેનામાંથી કયો વંશ દક્ષિણ ભારતનો શાસક ન હતો પ્રતિહાર અજમેર શહેર ક્યા શાકભરી રાજાએ વસાવ્યું હતું અજમેર શહેર કોણે વસાવ્યું હતું તોમર વંશની રાજધાની કઈ હતી તોમર વંશની રાજધાની છે ઢીલોક ક્યા વંશના શાસકોએ શ્રીલંકા પર ચડાઈ કરી હતી ચોલ વંશના શાસકોએ તાંજોર ક્યા વંશના રાજાઓની રાજધાની હતી ચોલ વંશના રાજાઓની રાજધાની હતી તાંજોર રાષ્ટ્રકૂટ વંશનો રાજા હતો રાષ્ટ્રકૂટ વંશનો રાજા હતો ગોવિંદ ત્રીજો પૃથ્વીરાજ રાસો મહાકવ્યના રચયિતા કોણ હતા તેના રચયિતા હતા

સોલંકી વંશનો પ્રતાપી રાજા કોણ હતો સિદ્ધરાજ જયસિંહ યુદ્ધમાં જીતવાની આશા ન હોય ત્યારે રજપૂતો શું કરતા જવાબ છે સી કેસરિયા ખાલી જગ્યા એટલે રાજપૂતાણીઓનું સામુદાયિક અગ્નિસ્નાન રાજપૂતાણીઓનું સામુદાયિક સ્નાનને કહેવામાં આવે છે પ્રતિહાર સેતુ ગવન એટલે શું જવાબ છે બી ચેર એશિયા ખંડમાં ભારતનું સ્થાન કઈ દિશામાં છે એશિયા ખંડમાં ભારતનું સ્થાન છે દક્ષિણ દિશામાં ભારતની પૂર્વે કયો દેશ આવેલો છે ભારતની પૂર્વે બાંગ્લાદેશ આવેલો છે ત્યાર પછીનો પ્રશ્ન ભારતની પશ્ચિમે આવેલો છે પાકિસ્તાન આગળનો પ્રશ્ન જોઈએ ભારતની ઉત્તરે કયો દેશ આવેલો છે ભારતની ઉત્તરે નેપાળ આવેલું છે ઉત્તરમાં કાશ્મીર થી દક્ષિણમાં કન્યાકુમારી સુધીની લંબાઈ આશરે કેટલા કિલોમીટરની છે ત્રણ હજાર બસો ચૌદ કિમી અરુણાચલ પ્રદેશ થી દ્વારકા સુધી પૂર્વ પશ્ચિમ પહોળાઈ કેટલા કિમીની છે પૂર્વ પશ્ચિમ પહોળાઈ છે બે હજાર નવસો તેત્રીસ કિમીની વિસ્તારની દ્રષ્ટિએ દુનિયાના દેશોમાં ભારતનું સ્થાન ક્યુ છે ભારતનું સ્થાન છે વિસ્તારની દ્રષ્ટિએ સાતમા નંબરનું આગળનો પ્રશ્ન ભારતમાં કુલ કેટલા રાજ્યો છે ભારતમાં કુલ કેટલા રાજ્યો છે ઓગણત્રીસ ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ ભારતમાં કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે ભારતમાં કુલ કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે છ ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ભારતને કેટલા ભાગમાં વહેંચી શકાય છે ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ભારતને પાંચ ભાગમાં વહેંચી શકાય છે ભારતનું માઉન્ટ ગોડવિન ઓસ્ટિન શિખર કેટલા મીટર ઊંચું છે આઠ હજાર છસો દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ કેટલા મીટર ઊંચું માઉન્ટ એવરેસ્ટ ની હજાર આઠસો અડતાલીસ નીચેના પૈકી કઈ નદી હિમાલયમાંથી નીકળે છે હિમાલયમાંથી કઈ નદી નીકળે છે ગંગા નદી ભારતના ખનીજોના ભંડાર કહેવાય છે ભારતના ખનીજોનો ભંડાર કોને કહેવાય છે ઉચ્ચ પ્રદેશને આગળનો પ્રશ્ન જોઈએ ભારતના દરિયા કિનારાની લંબાઈ કેટલા મીટર છે ભારતના દરિયા કિનારાની લંબાઈ છે સાત હજાર પાંચસો સત્તર કિલોમીટર દરિયા કિનારાના મેદાનોનો પ્રદેશ કયા ઉદ્યોગ માટે જાણીતો છે મત્સ્ય ઉદ્યોગ માટે ચારેય બાજુ પાણીથી ઘેરાયેલા જમીનના ભાગને શું કહેવામાં આવે છે ચારે બાજુ પાણીથી ઘેરાયેલા ભાગને શું કહેવાય છે ટાપુ ઈસવીસન એક હજારથી થી એક હજાર પંચોતેર દરમિયાન ક્યાં રાજાએ ભારત ઉપર અનેક ચડાઈઓ કરી હતી એ રાજા છે મોહમ્મદ ગજની આંદામાન અને નિકોબારના ટાપુઓ ક્યાં આવેલા છે આંદામાન અને નિકોબારના ટાપુઓ આવેલા છે બંગાળના ઉપસાગરમાં ગુજરાતનું સૌથી મોટું બંદર ગણાય છે ગુજરાતનું સૌથી મોટું બંદર

દોલતાબાદ વચ્ચે રાજધાનીનું સ્થાનાંતર કોણે કર્યું હતું દિલ્હી અને દોલતાબાદ વચ્ચે રાજધાનીનું સ્થાનાંતર કરેલું હતું મોહમ્મદ તુઘલકે તાંજીરનો હબસી મુસાફર ક્યાં સુલતાનના સમયમાં ભારતની મુલાકાતે આવ્યો હતો મોહમ્મદ તુઘલકના સમયમાં ગુલામ વંશ પછી ગાદી ઉપર આવ્યો હતો ખલજી સુઘલક સમયમાં ટપાલીને શું કહેતા હતા સુઘલક સમયમાં ટપાલીને કહેવામાં આવતું હતું હલકારો ક્યાં રાજાને ફિરંગીઓ સાથે સારા સંબંધો હતા કૃષ્ણ દેવરાયને અફઘાનિસ્તાનના ખલજ નામના સ્થળે રહેતી તર્ક જાતિને શું કહેવામાં આવતી હતી તેને કહેવાય છે ખલજી દિલ્હીની ગાદી ઉપર સૈયદ વંશની સ્થાપના કોણે કરી હતી દિલ્હીની ગાદી ઉપર સૈયદ વંશની સ્થાપના કરી હતી ખીજુ ખાને કૃષ્ણ દેવ રાયર ની દક્ષિણ ભારતમાં નહેરોના બાંધકામ કરાવ્યા સોમકે દિલ્હીની ગાદી ઉપર તુઘલક વંશની સ્થાપના કોણે કરી હતી દિલ્હીની ગાદી ઉપર તુઘલક વંશની સ્થાપના કરી હતી ગ્યાસુદ્દીન તગલકે દિલ્હીની ગાદી ઉપર ખલજી વંશની સ્થાપના કોણે કરી હતી દિલ્હીની ગાદી ઉપર ખલજી વંશની સ્થાપના કરેલી હતી જલાલદીને દિલ્હી સામ્રાજ્ય ઉપર મુઘલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી બાબરે દિલ્હી ઉપર ખિલજી વંશ પછી કયો વંશ ગાદી ઉપર આવ્યો દિલ્હી ઉપર ખીલજી વંશ પછી તુગલક વંશ ગાદી ઉપર આવ્યો વિજયનગરની સ્થાપના કઈ નદીના કિનારે થઈ હતી વિજયનગરની સ્થાપના તુંગભદ્રા નદીના કિનારે થઈ હતી દિલ્હીની ગાદી ઉપર આવનાર સૌ પ્રથમ મહિલા શાસક કોણ હતી દિલ્હીની ગાદી ઉપર આવનાર મહિલા શાસક હતી રજિયા બેગમ ઈસવીસન પંદરસો છવ્વીસમાં કોણે દિલ્હી ઉપર આક્રમણ કર્યું ઈસવીસન પંદરસો છવ્વીસમાં બાબરે આક્રમણ કર્યું હતું હસલ સુલતાન બનતા તેણે પોતાની વંશનું નામ શું રાખ્યું બહમની ગુલામ વંશની સ્થાપના કોણે કરી ગુલામ વંશની સ્થાપના કરનાર છે કુતુબદીન એબક મોહમ્મદ શાહના રાજ્યમાં પ્રકાશ અને અંધકાર બંને એકસાથે જોવા મળે છે આવું વાક્ય કોણે લખ્યું હતું જવાબ છે ડી ઇબ્ન બતુતાએ પછીનો પ્રશ્ન ગુલામ વંશનો ખરો સ્થાપક કોને માનવામાં આવે છે ગુલામ વંશનો ખરો સ્થાપક કોને માનવામાં આવે છે ઇલ્તુબ મિસને ગુજરાતની વિધાનસભાની કુલ બેઠકો કેટલી છે ગુજરાતની વિધાનસભાની કુલ બેઠકો છે એકસો રાજ્યની કામગીરી માટે નીતિ ઘડવાનું કાર્ય કોણ કરે છે રાજ્યની કામગીરી માટે નીતિ ઘડવાનું કાર્ય કરે છે મંત્રીમંડળ સંયુક્ત યાદીમાં કુલ કેટલા વિષયનો સમાવેશ થાય છે સંયુક્ત યાદીમાં સુડતાલીસ વિષયનો સમાવેશ કરવામાં આવે છે આમાંથી કયા વિષયનો સમાવેશ રાજ્ય યાદીમાં કરવામાં આવ્યો નથી જવાબ છે સી આરોગ્યનો ગુજરાત રાજ્યનું વિધાનસભા ભવન ક્યાં આવેલું છે ગુજરાત રાજ્યનું વિધાનસભા ભવન આવેલું છે ગાંધીનગર ખાતે રાજ્ય યાદીમાં કુલ કેટલા વિષયનો સમાવેશ થાય છે રાજ્ય યાદીમાં કુલ કેટલા વિષયનો સમાવેશ થાય છે છાસઠ રાજ્યના બજેટને મંજૂરી આપવાનું કાર્ય કોણ કરે છે રાજ્યના બજેટને મંજૂરી આપવાનું કાર્ય કરે છે વિધાનસભા આવે છે વિધાનસભાના સભ્યને ધારાસભ્ય કહેવામાં આવે છે સંઘ યાદીમાં કુલ કેટલા વિષયનો સમાવેશ થાય છે સત્તાણું રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક કરે છે રાજ્યપાલ રાજ્યના નાણાકીય ખરડા માટે કોની મંજૂરી જરૂરી છે રાજ્યના નાણાકીય ખરડા માટે રાજ્યપાલની મંજૂરી જરૂરી છે એકસો પ્રશ્ન દેશનો વહીવટ કેટલા સ્તરે થાય છે આગળનો પ્રશ્ન રાજ્ય સરકારનું બીજું અંગ ક્યુ છે રાજ્ય સરકારનું બીજું અંગ છે કારોબારી રાજ્યના બંધારણીય વડા કોણ છે રાજ્યના બંધારણીય વડા છે રાજ્યપાલ મંત્રીમંડળની પુનરચનાનું કામ કોણ કરે છે મંત્રીમંડળની પુનરચનાનું કાર્ય કરે છે મુખ્યમંત્રી રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે રાજ્યપાલની નિમણૂક કરે છે રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહથી રાજ્યમાં શાસન કરતા પક્ષ કે પક્ષોને શું કહે છે શાસક પક્ષ એકસો ચોત્રીસ મો પ્રશ્ન છે વિધાનસભા બેઠકનું સંચાલન કોણ કરે છે વિધાનસભા બેઠકનું સંચાલન કરે છે અધ્યક્ષ પૃથ્વી પર કલ્પવામાં આવેલી આડી રેખાઓને શું કહેવામાં આવે છે અક્ષાંશ વૃતો પૃથ્વી પર કલ્પવામાં આવેલી ઊભી રેખાને શું કહે છે ઊભી રેખાને કહે છે રેખાંશવૃત આડી રેખાને અક્ષાંશ અને ઊભી રેખાને રેખાંશવૃત એકસો એશી અંશ રેખાંશવૃતને કઈ રેખા કહેવામાં આવે છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એકસો ચાલીસમો પ્રશ્ન પૃથ્વીનું સૌથી મોટું ઘડિયાળ ક્યુ છે પૃથ્વીનું સૌથી મોટું ઘડિયાળ છે સૂર્ય કુલ રેખાંશ વૃતો કેટલા છે કુલ રેખાંશ વૃતો છે ત્રણસો સાઠ ત્યાર પછીનો પ્રશ્ન એક રેખાંશને સૂર્યની સામેથી પસાર થતા કેટલો સમય લાગે છે એક રેખાંશને સૂર્યની સામેથી પસાર થતા ચાર મિનિટ લાગે છે પૃથ્વી કેટલી કલાકમાં એક ધરી ભ્રમણ પૂરું કરે છે પૃથ્વીને એક ધરીભ્રમણ પૂર્ણ કરતા ચોવીસ કલાક લાગે છે પૃથ્વી પરના સ્થળોનો સમય શેની મદદથી નક્કી કરવામાં આવ્યો છે રેખાંશવૃતોની મદદથી પૃથ્વી પરના સ્થળોનો સમય નક્કી કરવામાં આવે છે એક કલાકમાં કેટલા રેખાંશવૃતો સૂર્ય સામેથી પસાર થાય છે પંદર આગળનો પ્રશ્ન જોઈએ પાસ પાસેના બે રેખાશ વચ્ચે કેટલી મિનિટનો સમયનો તફાવત હોય છે ચાર મિનિટનો મધ્યાહન પ્રમાણે નક્કી કરેલા જે તે સ્થળના સમયને શું કહે છે સ્થાનિક સમય એક જ રેખાંશ પર જુદા જુદા સ્થળોનો સ્થાનિક સમય કયો હોય છે એક જ રેખાંશ પર જુદા જુદા સ્થળોનો સ્થાનિક સમય એક જ હોય છે દેશના કોઈ એક રેખાંશ ઉપરથી આખા દેશનો એક સમય નક્કી કરવામાં આવે તેને શું કહે છે પ્રમાણ સમય એકસો પચાસમો પ્રશ્ન આપણા દેશની પ્રમાણ સમય રેખા કયા શહેરથી પસાર થાય છે આપણા દેશની પ્રમાણ સમય રેખા અલ્હાબાદમાંથી પસાર થાય છે બ્યાસી પોઈન્ટ પાંચ પૂર્વ રેખાંશ પરથી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાને ટૂંકમાં શું કહે છે આઈડિયલ રેખા આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ક્યાં મહાસાગર પરથી પસાર થાય છે પેસિફિક મહાસાગર પરથી કઈ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે કઈ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે ગ્રીનીચ રેખાથી વિષુવૃત સહિત કુલ અક્ષરશવૃતની સંખ્યા કેટલી છે એકસો એક્યાસી બે અક્ષરશતો વચ્ચે વાસ્તવિક જમીન સપાટી પર આશરે કેટલા કિમીનું અંતર હોય છે એકસો અગિયાર કિલોમીટરનું અંતર હોય છે બે રેખાંશ વૃત્તો વચ્ચેનું અંતર ફક્ત વૃત્ત ઉપર આશરે કેટલા કિમીનું અંતર હોય છે એકસો અગિયાર જીરો અંશ અક્ષાશ વૃત એટલે ક્યુ વૃત્ત જીરો અંશ અક્ષાશ વૃત એટલે વૃત્ત પાળિયાને શેનું પ્રતિક ગણવામાં આવે છે બલિદાનનું એકસો સાઈઠ મો પ્રશ્ન કોની યાદમાં પાળિયા બનાવવામાં આવે છે વીરોના બલિદાનની યાદમાં પાળિયા બનાવવામાં આવે છે મધ્યકાલીન ભારતમાં ગ્રામ સંસ્થાના વડાને શું કહેવામાં આવે છે મધ્યકાલીન ભારતમાં ગ્રામ સંસ્થાના વડાને કહેવામાં આવે છે મુખી અથવા સરપંચ રાજ્યની આવકનું મુખ્ય સાધન શું હતું રાજ્યની આવકનું મુખ્ય સાધન હતું જમીન મહેસૂલ મધ્યકાલીન સમયમાં કેટલો મહેસૂલ વહેસૂલવામાં આવતો હતો ઉપજનો છઠ્ઠો ભાગ જૈન આચાર્ય હેમચંદ્રાચાર્ય કયો વ્યાકરણ ગ્રંથ રચ્યો હતો સિદ્ધ હેમ શબ્દનું શાસન શિશુપાલ વધ નામનું મહાકાવ્ય કોણે રચ્યું હતું શિશુપાલ વધ મહાકાવ્યનું રચયતા છે કવિ કવિમાં કુમારપાળ ચરિત્ર કોણે લખ્યું હતું કુમારપાળ ચરિત્ર લખનાર છે હેમચંદ્રાચાર્ય હેમચંદ્રાચાર્યિત નામનું મહાકાવ્ય કોણે રચ્યું હતું કવિ શ્રી હર્ષ ખજુરાહોનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે મધ્યપ્રદેશ મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજ્યમાં આવેલું છે મોઢેરાનું સૂર્યમંદિર આવેલું છે ગુજરાતમાં સોમનાથ નું મંદિર લૂંટવા કોણ આવ્યો હતો જવાબ છે ડી મોહમ્મદ ગજની મોહમ્મદ ગજનીએ સોમનાથ મંદિર લૂંટવા આવ્યો હતો ત્યારે કોનું શાસન હતું ભીમદેવ સોલંકીનું કોર્ણાર્કમાં ક્યુ મંદિર આવેલું છે કાશ્મીરમાં ક્યુ મંદિર આવેલું છે માર્તડ મંદિર મદુરાઈમાં ક્યુ પ્રસિદ્ધ મંદિર આવેલું છે મદુરાઈમાં આવેલું છે મીનાક્ષી મંદિર દક્ષિણ ભારતના મંદિરના ઊંચા ભવ્ય પ્રવેશ દ્વાર સારા નામે ઓળખાય છે ગોપુરમ ગુજરાતના રાજા કુમાર પસંદગી કોણે કરી જવાબ છે સી મંત્રી મંડળે દિલ્હીમાં ગુલામ વંશ પ્રથમ સુલતાન કોણ હતો દિલ્હીમાં ગુલામ વંશનો પ્રથમ સુલતાન હતો કુતુબીન એબક છેલ્લો પ્રશ્ન ગ્રામ શાસનમાં ન્યાય અંગેનો ભાર કોના સિરે હતો ગામના મુખી પર